કોરોનાના કારણે આ વર્ષે રાજ્યની તમામ સ્કૂલોમાં ધોરણ 9 થી 12માં માર્ચ મહિનામાં એક જ પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ જૂન માસમાં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે। શિક્ષણ બોર્ડે આજે પરિપત્ર કરીને સંલગ્ન તમામ સ્કૂલોમાં પ્રશ્નપત્રના ગુણ અને આંતરિક મૂલ્યાંકનના ગુણ કેવી રીતે ગણવા તેનું માળખું જાહેર કર્યું છે અને CBSE સિવાયની તમામ બોર્ડ સંલગ્ન સ્કૂલમાં આ પ્રમાણે માર્કની ગણતરી કરવાની રહેશે। સ્કૂલમાં સેકન્ડ ટર્મની પરીક્ષા લેવામાં નહીં આવે અને આ વર્ષે કોરોનાના કારણે અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ માત્ર 70% અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવશે અને બોર્ડે આ અગાઉ પરીક્ષાની તારીખ જાહેર કરી હતી અને જાહેર કરેલ તારીખ મુજબ રાજ્યભરની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલોમાં 15 માર્ચથી પરીક્ષા શરૂ થશે। ત્યારબાદ 7 જૂનથી વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે। બોર્ડે જાહેર કર્યા મુજબ પ્રથમ પરીક્ષામાં ધોરણ 9 અને 11માં 50 માર્કના પ્રશ્નો, જ્યારે ધોરણ 10માં 80 માર્કના પ્રશ્નો અને ધોરણ 12માં 100 માર્કના પ્રશ્નો પૂછાશે, તો વાર્ષિક પરીક્ષામાં ધોરણ 9 અને 11માં 80 માર્કના પ્રશ્નો જ પૂછવામાં આવશે। તો ધોરણ 9 અને 11 સાયન્સમાં આંતરિક મૂલ્યાંકનમાં એકમ કસોટીના 10 માર્ક, નોટબુક સબમિશનના 5 માર્ક અને સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 માર્ક, આમ ટોટલ 20 માર્કનું રહેશે। જ્યારે ધોરણ 10માં આંતરિક મૂલ્યાંકનના પ્રથમ પરીક્ષાના 10 માર્ક, નોટબુક સબમિશનના 5 માર્ક, સબ્જેક્ટ એનરિચમેન્ટ એક્ટિવિટીના 5 માર્ક, આમ ટોટલ 20 માર્કનું મૂલ્યાંકન રહેશે। આ જ રીતે ધોરણ 11 સાયન્સ સિવાયના તમામ પ્રવાહો એટલે કે આર્ટ્સ કોમર્સમાં આંતરિક મૂલ્યાંકનમાં ટર્મ પેપર કુલ 1, સ્વાધ્યાય કુલ 1ના 10 માર્ક, પુસ્તકાલયમાંથી અભ્યાસના ઉપયોગી 1 પુસ્તકનું અવલોકન 5 માર્ક અને પ્રોજેક્ટના 5 માર્ક, આમ ટોટલ 20 માર્ક ગણવાનું રહેશે। ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9 અને 11માં બઢતી માટે રાજ્યની દરેક સ્કૂલોએ 150 માર્ક પ્રમાણે ગણતરી કરવાની રહેશે, જેમાં પ્રથમ પરીક્ષાના 50 માર્ક, વાર્ષિક પરીક્ષાના 80 માર્ક અને આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક મળીને 150 માર્કમાંથી માર્ક આપી અને વિદ્યાર્થીને ઉપલા વર્ગમાં બઢતી આપવાની રહેશે। જેમ કે ધોરણ 9ના વિદ્યાર્થીને ધોરણ 10માં અને ધોરણ 11ના વિદ્યાર્થીને ધોરણ 12માં બઢતી આપવાની રહેશે અને આ ગુણભારની પદ્ધતિ માત્ર શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ સ્કૂલોને લાગુ પડશે, CBSEની સ્કૂલોને આ નિયમ લાગુ નહીં પડે। તો મિત્રો, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે 50 માર્ક પ્રમાણે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને 80 માર્ક પ્રમાણે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને 100 માર્ક પ્રમાણેની પરીક્ષા લેવામાં આવશે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।